હવે જુઓ પાઠ્યપુસ્તકમાં છે પાના નંબર 131 આપણે પાઠ છે આપણા સાથી આપણે પ્રાણીઓને આપણે આપણા સાથી ગણવા જોઈએ કેમ કે પ્રાણીઓ છે એ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે તો આ તમે પાઠમાં હવે અહીંયા આપેલ છે પાના નંબર 131 માં કે વિચારો અને લખો તમારા ઘર કે પાડોશમાં કોઈ પાલતુ પ્રાણી છે ક્યું જો હા હોય તો હા લખવાનું ના હોય તો ના હા હોય તો ક્યું પ્રાણી છે એનું નામ લખવાનું છે પછી પ્રશ્ન બે છે તમારા પાલતુ પ્રાણીનું નામ શું છે જો તમારે પાળેલું પ્રાણી હોય તો એનું નામ શું છે એ તમારે લખવાનું છે દાખલા તરીકે કૂતરો હોય એનું નામ શેર હોય કોઈ મોતી રાખે તો આવી રીતે જે કોઈ પણ નામ હોય એ લખવાનું છે હવે જે તમે તમારા પાલતુ પ્રાણી માટે શું કરો છો જ્યારે કે નીચેના પ્રશ્નો આધારે કે જો એ ભૂખ્યું હોય તો શું કરો તો કે ભૂખ્યું હોય તો શું કરે તો કહે કે રોટલી કે બિસ્કીટ છે એ એમને ખવડાવે છે બરાબર એને રોટલી કે બિસ્કીટ ખવડાવે છે કોઈ એને ખીજવે તો શું કરો તો કે એ ખીજવનાર વ્યક્તિને આવું પરિવર્તન ન કરવા એમને સમજાવું છું ઈજાગ્રસ્ત થાય તો કે ઈજાગ્રસ્ત થાય તો એ શું કરવું જોઈએ કે પેલા ઘરનો ઉપચાર કરો છો અને બાકી પછી શું કરે વધારે ઈજા હોય તો કે પ્રાણીઓના ડોક્ટરને બોલાવું છું ઠંડી કે ગરમી અનુભવ ઠંડીમાં શું કરે તો કે ઠંડીમાં સણના કોતરા અને ગરમીમાં એ કોતરાને ભીના કરી અને તેમને ઠંડકની વ્યવસ્થા કરું છું તો આ વખતે આપણે પાળેલા પ્રાણી હોય ત્યારે જે કોઈ પણ જેના ઘરે પાળેલા પ્રાણી હોય એ આવી સરસ મજાની એમના માટે સગવડો પણ કરતા હોય છે તો એમની સંભાળ આપણી રીતે સરસ રીતે રહેવી જોઈએ હવે છે અહીંયા જુઓ એમાં યાદ કરો અને લખો ઘણા લોકો પાલતુ પ્રાણી રાખે છે તેમનું ધ્યાન પણ રાખે છે અને રાખવું જોઈએ કેમ કે આપણે એ પાળેલા પ્રાણી છે તે આપણા ઉપર જ નિર્ભર હોય છે એટલે એ આપણે એમને પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ નીચે કોષ્ટકમાં આવા પ્રાણીઓના નામ આપ્યા છે ક્યાંક નામ ન પણ હોય તો એ સામે એમને રાખે છે એ આપેલું છે તો એ રાખે છે એ દૂધ આપે છે તો દૂધ કોણ આપે તો કે ગાય આપે તમારે અહીંયા એ પ્રાણી નામ ગાય લખી દેવાનું છે તો આપણે એ પ્રશ્ન અહીંયા બોર્ડમાં કરે છે કે પ્રાણીનું નામ કે કૂતરો કે તે આપણા ઘરની છોકી કરે છે પછી અહીંયા તમે બીજામાં જે દૂધ આપે છે કોણ તો કે અહીંયા આપણે ગાય લખી દઈશું પછી ત્રીજું તો કે તે ગાળું ખેંચે છે તો ગાળું કોણ ખેંચે તો કે બળદ એટલે આપણે બળદ લખીશું પછી ચોથું અહીંયા બિલાડી તમને આપેલું છે પ્રાણી નામ તો એ શું પર રાખે કરીએ તો કે તે ઉંદર થાય છે બરાબર પછી મરઘી તો કે તે ઈંડા આપે છે પછી માછલી તો કે તે આપણને થોડી ગમે છે સસલું તો કે આપણે તેને ખૂબ પસંદ કરીએ છીએ આપણને સસલું ખૂબ જ ગમે છે એટલે આપણે તેને ખૂબ પસંદ કરીએ છીએ પછી મધમાખી છે મધમાખી તો કે તે આપણને મધ આપે છે બરાબર તો આ છે અહીંયા આ પ્રશ્ન પછી પાછળ જુઓ પાના નંબર છે 132 ઉપર જુઓ 132 ઉપર આપણે પક્ષીઓ માટે સરસ મજાનું એક વાસણ બનાવી અને ઉપર ટીંગાડીને રાખી છે કે જેથી કરીને ઉનાળામાં ખાસ રોજ તો બરાબર છે પણ આપણે ઉનાળામાં ખાસ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે અથવા તો પ્રાણીઓને પણ પીવાનું પાણી મળી રહે એની સરસ મજાની વ્યવસ્થા કરતા હોઈએ છીએ કે ભાઈ પક્ષીઓ છે તો પક્ષીઓ માટે સરસ મજાનું પીંગાળીને આવી રીતે એક વાટકો હોય એમાં ત્રણ દોરી બાંધી અને જે ઊંચું પીંગાળીને હોય એ રાખી દઈએ છીએ ઘણી જગ્યાએ જોઉં ઝાડમાં પણ જ્યાં જ્યાં ઝાડ હોય મોટા મોટા વિસ્તાર એની નીચે પણ રાખતા હોય જેથી પક્ષીઓ ત્યાં ને ત્યાં જ પાણી પી શકે છે અથવા પ્રાણીઓ માટે ઘરની બહાર પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે કેમ કે માણસે એ પાણી પોતાની રીતે
ગમે મળી જાય છે પરંતુ પ્રાણીઓને પક્ષીઓને ઉનાળામાં પાણીની તકલીફ પડે છે તો એ ન પડે તે માટે પાણીની વ્યવસ્થા કરવાની હોય છે અને કરે છે તો અહીંયા પણ એક સરસ મજાનું પાણીની વ્યવસ્થા કેવી રીતે છે તે તમને બતાવી છે કે કઈ રીતે કરવાનું કે મોટા મોટા વાળું માટી વાસણ જોઈએ છે એક વાસણ છે કઈ રીતે બનાવવાનું તે માટીને વાસણને બાંધી લો ચિત્રમાં બતાવ્યા મુજબ લટકાવો જે અહીંયા લટકાવેલું બતાવ્યું છે લટકાવો હવે અને તેને ભૂસની ડાળી સાથે અથવા હૂકની મદદથી તમારા ઘર કે શાળામાં લટકાવો દરરોજ તેમાં પાણી ભરો ક્યુ પક્ષી પાણી પીવાવે છે તેનું અવલોકન કરો જો અહીંયા ચકલી બતાવી છે જે કે ચકલી છે એ અહીંયા પાણી પીવા રોજ આવે છે તો આપણે પણ આવી રીતે પીવાના પાણી માટેની પક્ષીઓની વ્યવસ્થા કરવી જોઈએ અને પ્રાણીઓ હોય તો પ્રાણીઓ માટે ઘરની બહાર પણ એમને પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ આપણી જેમ પક્ષીઓને પણ જીવવા માટે પાણીની જરૂર છે દરેક સજીવ સૃષ્ટિ માટે પાણીની જરૂર હોય છે ઘણી બધી વસ્તુઓ માનવીઓ અને પ્રાણીઓ બંનેની જરૂર છે આજે ત્રણ વસ્તુઓના નામ લખો અહીંયા કોષ્ટક આપેલું છે માનવીને અને પ્રાણીને બંનેને એક સરખી વસ્તુ ઉપયોગી હોય તેવી કે હવા હવા છે કે માનવીને પણ જરૂરી છે અને પ્રાણીને પણ જરૂરી છે પછી ખોરાક ખોરાક માનવી પણ લે છે માનવી એટલે મનુષ્ય પણ એ ખોરાક મનુષ્યને પણ જરૂરી છે અને પ્રાણી પણ ખોરાક લે છે એને પણ ખોરાક વગર જીવી શકે નહીં પછી તો કે આરામ અને ઊંઘ બરાબર તો આરામ અને ઊંઘ એ માણસને જેટલા જરૂરી છે એટલું પ્રાણીઓને પણ જરૂરી છે હવે તમે પાના નંબર 133 માં જુઓ કે તમે કોઈ પ્રાણીને ખવડાવ્યો છે કોઈ પ્રાણીને ખવડાવતા તમે જોયા છે જો આ હોય તો કયું પ્રાણી છે તમારે ત્યાં ત્યાં નામ લખવાનું છે હવે નીચે આપેલું છે એના આધારે કે તમે જે પ્રાણીને ખવડાવ્યો હોય તેનું નામ અને સામે શું ખવડાવ્યું એનું નામ તમારે લખવાનું છે દાખલા તરીકે જે પ્રાણીને ખવડાવ્યું એ નામ છે કૂતરો બરાબર તો કૂતરાને તમે શું ખવડાવ્યું એ સામે પાછો જવાબ લખવાનું અહીંયા કૂતરો તો એ સામે તો કે કૂતરાને શું ખવડાવ્યું તો કે દૂધ રોટલી અને બિસ્કિટ પછી બીજું તો કે બિલાડીને તમે ખવડાવ્યું હોય કબૂતરને ખવડાવ્યું હોય એ મરઘી હોય પોપટ હોય પોપટ શું થાય તો કે લીલા મરચા જામફળ એવું તમે અહીંયા નામ અને અહીંયા એને શું ખવડાવ્યું એ વસ્તુ તમે લખવાની છે હવે વિચારો અને લખો પંખીને શું ખવડાવી શકાય પંખીને શું ખવડાવી શકાય ઓકે અનાજના દાણા આપણે પંખીને ખવડાવીએ છીએ તમે ક્યાં પંખીઓને ખવડાવ્યું તમે જે પંખીઓને ખવડાવ્યું એના નામ લખાવે છે તમારે બાળકો સૌથી વધુ ક્યાં પંખીને ખવડાવે છે એનું નામ તમે શું વધારે કયા પંખીને ખવડાવો છો એનું તમારે ત્યાં નામ લખવાનું છે બરાબર હવે છે નીચે વિચારો અને લખો કોઈ પ્રાણી કે પંખીએ તમારો ખોરાક ખાઈ લીધો હોય તો તે અંગે તમારે લખવાનું છે કોઈ પણ કોઈ પ્રાણી કે કોઈ પંખી છે કે જો ત્યારે તમે અગાસીમાં ખાતા હોય અથવા તો તમે ઘરની બહાર કે હાથમાં વસ્તુ લઈને ખાતા હોય એવું કોઈ પ્રાણી કે પક્ષી તમારી પાસેથી લઈ ગયું છે તો એ પ્રાણી કે પક્ષીનું નામ અને એ તમારે ત્યાં શું હતું એ ખોરાક તમારો ખોરાક કાઢી દેવો હોય તો તે અંગે તમારે ત્યાં લખવાનું છે દાખલા તરીકે તમે બહાર અગાસીમાં હોય ઘરમાં અગાસીમાં હોય એટલે તમે કેળું ખાતા હો અને અચાનક અગાસી ઉપર વાંદરો આવી ગયો હોય તો એ શું કરે વાંદરો છે એ કેળાને જોવે એટલે તમારી પાસેથી કેળું લઈ જાય અને પછી દૂર ઝાડ ઉપર બેસી અને ખાઈ લે તો આવી જ રીતે તમારે ક્યારે એવું બન્યું હોય તો તમે ત્યાં લખી શકો સમજો અને જોડો કોણ શું ખાય છે જો અહીંયા તમે લીટી નામ આપેલા છે અને એ શું ખાય છે તે લીટી દોરીને જોડવાનો છે અહીંયા દાખલા તરીકે જો એક ઉદાહરણ આપેલું છે કે બકરો તો બકરી શું શું ખાય તો કે ઘાસ પછી શાકભાજી અને ફળો અને રોટલી એ લીટી દોરે છે પછી એ જ રીતે તમારે માનવીનું લખવાનું છે કે માનવીનું જે માનવી શું શું ખાય જે જે વસ્તુ ખાય એની સાથે તમારે લીટી દોરવાની
જંગલી પ્રાણીઓ છે એને આપણે અડવાનો પ્રયત્ન કરતા પણ નથી, ક્યારે ન કરે એવા પ્રાણીઓના નામ લખવાના છે. દાખલા તરીકે અડકને હોય એવા તો કે આપણે કૂતરાને અડી શકીએ છીએ, બિલાડીને અડીએ, ગાયને, પછી બકરી છે, ઘેટું છે, બરાબર, તો એવા બધા પ્રાણીઓને આપણે અડી શકીએ છીએ. તો એ અડકિયામાં લખવાનું. પછી ન અડકિયામાં અને અડવાની આપણી ઈચ્છા હોય, આપણને ગમતા હોય પણ આપણે એવો સમય આવ્યો હોય નહીં. એવા તો કે સસલું છે, હાથી છે, ઘોડો છે, ઊંટ છે, એવા ઘણા પ્રાણીઓ છે. પછી તમે અડી ન શકવાના કે જેવા કે જંગલી પ્રાણી છે ભયંકર હોય, જેમ કે વાઘ છે, આપણે વાઘ અડવા જઈએ અને ક્યારેય પ્રયત્ન પણ ના કરીએ, ના કરીએ ને, વાઘ છે, સિંહ છે, ચિત્તો છે, લીમડો છે, સાપ છે, લીચી છે, મગર છે, એવા પ્રાણીઓને આપણે અડવા જઈશું નહીં. હવે અહીંયા રાણીનો બગીચો છે, 135માં ના ઉપર, એના દ્વારા આપણને એ વાર્તા છે, એ વાર્તા દ્વારા આપણને બતાવ્યું છે કે હંમેશા આપણા જીવનમાં આપણા પક્ષીઓ છે, પ્રાણીઓ છે કેટલા ઉપયોગી છે એ તમને અહીંયા સમજાવ્યું છે. જુઓ ચિત્રો પણ આપેલા છે. પહેલું ચિત્ર છે માણી રાણીના બગીચામાંથી કેરીઓ લાવ્યો. જો અહીંયા માણી છે, આ રાણી છે, અહીંયા સરસ મજાના ટોપલા ભરી અને કેરીઓ લાવેલો છે માણી. પછી કેરીઓ જુએ છે. બીજું ચિત્ર રાણી છે, કેરી જુએ છે કે કેટલી સરસ કેરીઓ છે. ત્રીજું ચિત્ર રાણી છે, જો પંખીઓ ખાઈ ગયા ન હોય તો આના કરતા ગમણી કેરીઓ હોય. માણી કે છે રાણી કેરીના વખાણ કરે છે એટલે માણી તરત જવાબ આપે છે કે અરે રાણીજી, જો પંખીઓ કેરી ન ખાઈ ગયા હોય ને તો ઘણી બધી વધારે એટલે બમણી કેરી પણ થઈ હોય. એટલે તરત રાણી ગુસ્સે થાય છે. શું કહ્યું તે? પંખીઓ કેરીઓ ખાઈ ગયા? તમે પંખીઓને બગીચામાં કેમ આવવા દીધા? જુઓ એ રાણીજી છે એ માણી પર ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તમે પંખીઓને આવવા શા માટે દીધા. ત્યારે માણી છે એ જવાબ આપે છે કે મને માફ કરો, હું એક પણ પંખી બગીચામાં આવવા નહીં દઉં, એટલે કે હવે હું પંખીઓને બગીચામાં આવવા દઈશ નહીં. ફરી પાછું નીચે કે ગયા વર્ષ કરતા ઓછી કેરીઓ છે, તમે પંખીઓને બગીચામાં આવવા કેમ દેતા નથી? જો હવે શું કર્યું? બીજા વર્ષની વાત છે. પહેલા વર્ષે તો માળીએ માફી માંગી લીધી કે હવે હું આવવા દઈશ નહીં. હવે બીજા વર્ષની વાત છે. પહેલું વર્ષ ચાલ્યું હોય, બીજા વર્ષે ત્યાં બીજા વર્ષે ફરી પાછો માણી કેરીઓ લઈને આવે છે, ત્યારે જુએ છે કે આ કેરીઓ ઓછી છે, પંખીઓને પણ નથી આવવા દીધા તો પણ કેમ કેરી ઓછી ઓછી, તમે પંખીઓને બગીચામાં આવતા કેમ ન રોક્યા? ફરી પાછો પ્રશ્ન. એટલે બીજા વર્ષે ફરી પાછા કે છે માણી કે રાણીજી, મેં તેમને રોક્યા હતા, મેં એક પંખી આવવા દીધું ન હતું, પરંતુ આ વર્ષે કીડાઓ કેરી કેરીઓ ખાઈ ગયા. જે નાના નાના જીવજંતુ હોય ને, જોવાય કેરીઓની ઉપર બેઠેલા છે કીડાઓ, એ છે કે પંખીઓને ના આવવા દીધા તો શું થયું? હવે કીડાઓ લઈ ગયા, ઓલો કીડાઓ હોય એ શું કરે? પંખીઓ એને ખોરાકમાં ખાઈ જાય છે. અમુક પંખીઓ હોય એ કીડાઓ ખાતા હોય, જે જંતુઓ નાના નાના ખાય ને પંખીઓ, એ ખાઈ જાય. પણ અહીંયા તો પંખીઓને ક્યાં આવવા દીધા, જેથી કરીને શું થયું? કીડાઓ કેરી ઉપર રહી ગયા એટલે કેરીઓ ખરાબ થઈ ગઈ. એટલે કે આ વખતો કેરીઓ કીડાઓ ખાઈ ગયા. હવે એની છેલ્લે જો ત્યાં પંખીઓ હોય તો તેઓ કીડાઓને ખાઈ જાય અને આપણે ઘણી બધી કેરીઓ ગુમાવી પડત નહીં. તો અહીંયા એમ કીધું કે આપણે પંખીઓને મિત્રતા, પંખીઓની રાખવી જોઈએ, પંખીઓને હેરાન કરવા જોઈએ નહીં. ક્યાંક ને ક્યાંક એ આપણે મિત્ર બનીને આપણી મદદ કરતા હોય છે. આ વાર્તા દ્વારા સમજાવ્યું છે કે જો પંખીઓને જવા ન દીધા તો આ કીડાઓ ખાત નહીં અને એમને કેરીઓ પણ સારી થાત. તો અહીંયા તમારો આ પાઠ પૂર્ણ થાય છે. ફરી પાછા મળીશું.